नमो नोई सौरियंताम नमो नोई सौसिदाम नमो नोई सौआयरियाम नमो नोई सौजायाम नमो नोई सौत्रिकावती सावनम ओमकार मिंदु संयुक्त नित्यम जायंती योगिना कामदम औषधों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमोहि मंगलम कुंकुमधारी भुजेन्द्रमोसुमंगलम नमः समर्पयामि स्वानुभूत्या चकास्ते चित्स्वाहाय भवाय सर्वमा कृपाव नियुत निदाता उज्जायाम्य नमः कहीं फिर मत कर पूरा कोटाना एक संगीत नौकार होते हैं बोले नमो नमः तो बोला तो कोटाना एक ही नाव पर आप जाएं जवानी आवारा नमो नमः नमो जायानम यूं कहीं किधर तो बसे कहीं हैं ये शब्द कहीं कहीं होता रहता है यार नम्बर उठाने उज्जायानम आयरियानम ना उज्जायानम इतने कत्के तो पसी लेकिन पूछे पसी सबड़ी सुबंधु बोलते ये सब बात है क्या कारण अंतरात्मा शरीरादि विषय में भूषण मंडल आदि में अनुराग रहित हो न जानती शरीरानी सुख दुखानुभूतय निग्रह अनुग्रह ध्येयम तथापि अत्रैव कुर्वति सुख दुख जानता नहीं कौन शरीर हो शरीर तो जड़ है ना सुख दुख क्या है जड़ बनाने लीधे जानता नहीं बुद्धि विना बहिरात्माओ तेम छता शरीरो जानता नहीं तेम छता एमाज एटले शरीर माज करे छे शरीर माज करे छे शू निग्रह अनुग्रह बुद्धि शरीर ने क्रश करवू पापों पाणू उपवास करवा ये अज्ञानियों शरीर ने क्रश करवानी बुद्धि राखे छे समाधि नो अधिकार छे ने ये छे ई शरीर मां ज निग्रह अनुग्रह नी बुद्धि द्वेष ने आधीन थी उपवास आदि द्वारा शरीर आदि ने कष्ट करवानो अभिप्राय निग्रह बुद्धि शरीर ने कष्ट करूं तो इंद्रिय दमन थाय शरीर ने उपवास करूं तो इंद्रियों काबू में रहे एवं मिथ्या दृष्टि नो अभिप्राय छे कहते हैं सुजनली वर्षित ये बता वर्षित अपना कथा ये आई ना कि जीवन शरीर जानता नहीं शरीर ने खबर नहीं कि आ कष्ट थाय छे माथी मने लाभ थाय श्वेतांबर में 10वीं तारीख में 8वां जन्म गाथा देह दुखंग महाफलम देह दुखंग महाफलम पर देह ने दुख क्या एम के शरीर क्रश करे दुख थाय तो जीव ने लाभ थाय अज्ञानी द्वेष है कि शरीर ऊपर द्वेष है ज्ञानी ने जे होय छे तो आनंद नो इच्छा निरोध थी अतीन्द्रिय आनंद नो स्वाद आवे छे एथी एने इच्छा उत्पन्न थती नथी જેથી એને આહારનો જોગ ન હોય એને ઉપવાસ કહેવામાં આવે. આ તો એને પોતાનો અભિપ્રાય શરીરને કાતું ક્રશ કરો ને ઇન્દ્રિય દમન થાય તો ઇન્દ્રિય વશ થાય, એ અભિપ્રાય મિથ્યા છે, જેની વાત છે ભાઈ સમજાણું. નિગ્રહ શરીર આદિ કઈ જાણતા નથી, દ્વેષને આધીન થઈ ઉપવાસાદિ દ્વારા ઉપવાસ અણોદરી રસ્ત્યાગ આદિ શરીર આદિને ક્રશ કરવાનો અભિપ્રાય. શરીર પાતળું પડે તો ઇન્દ્રિય દમન થાય, અને જળને હું તે પાતળું પડે નથી, અને પાતળું પાડવું એ આત્માના અધિકારની વાત છે. એ તો એને પાતળું ક્રશ થવાનું કામ હોય તો ક્રશ થાય. અજ્ઞાનીને બહારમાં દેખાવ કરવો છે ને, હા હા ઈચ્છા નિરોધ આવે છે, તપ હું પાઠમાં આમ આવે છે. ગ્રોથ અનુસાર 143 અઠાવીસ ને 143 પાઠમાં આવે છે, 143 છે. અતીત અનંત કાળે દુર્લભયા સર્વ પ્રકાર ઉપાધિ ભૂતસિદ્ધ ગતિ એ કાળલબ્ધિ રૂપેણ બહિરંગ સહકારી કાનુભવતી કાળ તથાપિ નિશ્ચય નયન નિજ સુધા સુસત્વ સમ્યક શ્રદ્ધામ જ્ઞાન અનુષ્ઠાન અને સમસ્ત પરદ્રવ ઈચ્છા નિરોધ લક્ષણ તપ આમાં નિકર્ષણ નહીં. સર્વ પરદ્રવ ઈચ્છા નિરોધ લક્ષણ તપ આનંદનું ભાનમાં રહેતા ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એથી એને આરનો જોગ નથી. આર એને આવવાનો નહોતો. હા હા આવું છે. એ આરને છોડવું ગ્રહણ કરો એ મિથ્યા ભાવ છે, કારણ કે પરદ્રવનો ગ્રહણ ત્યાગ આત્મામાં છે નહીં. હા છે ને આદાન ઉપાદાન જ્ઞાન ઉપાદાન સુનત શક્તિ એ ગુણ છે એનો, કે પરનો ત્યાગ ને પરનું ગ્રહણ એમાં છે જ નહીં. સમજાણું કાંઈ? પણ આ છોડવું, આ છોડવું તો જડનો સ્વામી થાય છે. હા હા જેની વાત છે ભાઈ. પાણી ન લઉં એ પણ લઈ શકે છે કેદી ને છોડી શકે છે કેદી. સમજાણું કાંઈ? એ તો આનંદ જ્ઞાન સ્વરૂપ પ્રભુ, એ તો ન આવવાનો હોય ને જાણે ને આવવાનો હોય ને જાણે, એ લાવે ને કરે એ કઈ છે ને એમાં. ત્યાગ ઉપાદાન સુનત શક્તિ ભગવાન આત્મામાં રજકણ માત્રનો ત્યાગ ને રજકણનું ગ્રહણ એનાથી એનો શુદ્ધ શૂન્ય સ્વભાવ છે. સમજાય? હા અવશ્ય. તો બેન બધા કઈ કીધું મિથ્યાત્મના પોષક બધા મોટા લાખોપતિ ની બહુ આવા અપવાસ કરે એને એ કે છે કે એનું આંગણ છે 90 નિશાન છે રાખો. અહીં તો પરદ્રવ ઈચ્છા નિરોધ લક્ષણ, પરદ્રવ નો ત્યાગ એમ નહીં, પરદ્રવ પ્રત્યેની જે વૃત્તિનું વલણ હતું એનો ઉત્પન્ન થવા ન દે, એમ કે અતિન્દ્રિય આનંદના સ્વાદના પ્રેમમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એને ઉપવાસ કહેવામાં આવે છે. હું આ બ્રહ્મ શાસ્ત્ર દેખીને ઘણું બધું પણ આ તો લાખનું મોઢાને બેઠા ઉના પાણી પીતા અને આળસતા ના માટે હા અહીં તો ઈચ્છા નિરોધ લક્ષણ તપસ્સણ એ નિશ્ચય ચતુર્વિધ આરાધના તત્પાદાન કારણો એ આત્માને આદરણી છે નત કાવસ્તે નહીં કારણે સહી કાળ નિમિત્ત છે પણ એ છે શોધવામાં નીકળ્યા પાઠમાં સંસ્કૃત પાઠ છે કે છે ધર્મી જીવને તપસ્યા કેવી હોય ને કે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં ઉગ્રપણે આવ્યો એથી એની ઈચ્છા ઉત્પન્ન થાય અને અતિન્દ્રિય આનંદની તપસ્યા અંદર થઈ તપંતી સોનું જેમ ગીરુથી ઉપે ને ઉપે એમ આનંદનો સ્વભાવ શુભે સુંદર રૂપે અંદર એમ નામ અથવા છે અહીંયા કે છે અજ્ઞાની મોક્ષ માર્ગમાં એમ આવે છે આત્માનું જ્ઞાન આનંદ સ્વરૂપ એનું જ્યાં ભાન નથી એને દ્વેષથી બધો અત્યાગ છે એ કે છે દ્વેષને આધીન થઈ ઉપવાસ આદિ વિનય કરે બહુ આમને એ ફેરવલા બૌદ્ધ બૌદ્ધનું શું કહેવાય ગયા ગયા ને ગયા 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 ને ત્યાં ગયા હતા બૌદ્ધ એને જોવા ગયા હતા ને એક બૌદ્ધ હતો ત્યાં આમના પગે લાગતો હતો આવા નકલ વિનાના એમના મજૂરી કરતા આમ બૌદ્ધનું મૂર્તિ હતી એની સામે અને ત્યાં હવે બોરો ઉભો થયો અહીં નહોતો આવ્યો ને હે હા એ બોરો ઉભો થયો ત્યાં અહીં કે હું જઈને છું ને આગળ એની સામે બૌદ્ધની મૂર્તિ આવે ગયામાં અહીં કે છે કે નિગ્રહ બુદ્ધિ કરવાની ભાવ શરીરને વશ કરવું ક્રશ કરવું એ માટે ઉપવાસ એ બધો મિથ્યાર ભાવ હા હા દ્વેષ ભાવ છે ત્યારે બધામાં તો એમ કહ્યું છે મોક્ષમાં પ્રકાશ તું અપવાસ આપીને આવે છે ને તને નથી તો તને દ્વેષ છે તપ ઉપર દ્વેષ છે ત્યાં એમ કહ્યું છે મોક્ષમાં પ્રકાશમાં આવે છે એ બીજી વાત છે એને એનો રાગનો ત્યાગ થવો એનો પ્રેમ નથી એને એથી એને દ્વેષ છે કે આ અપવાસ આદિ કરે દ્વેષ આ દ્વેષ છે તો શરીરની બુદ્ધિમાં પોતાપણે માન્યું છે ને એને નિગ્રહ કરવું વશ કરવું તો મને લાભ થાય તો એ તો દ્વેષ છે દ્વેષથી કામ લીધું છે મોક્ષના પ્રકાશમાં આવીશું નામ ધરાવે છે અને તપનો તને પ્રેમ નથી ઈચ્છા નિરોધ કરીને તો દ્વેષ છે તને તપ ઉપર ત્યાં કીધું આય કહે છે કે શરીરને ક્રશ કરવા પાતળું પાડવાથી લાભ થશે ઇન્દ્રિય નિગ્રહ થશે ઇન્દ્રિયને વશ થશે તાબે થશે એને તાબે ન થાય એવી બુદ્ધિથી ઉપવાસ આદિ દ્વારા શરીરને ક્રશ કરવાનો અભિપ્રાય તે નિગ્રહ બુદ્ધિ છે આટલું કામ ભારે અને રાગને આયોજન થઈ કંકણકટી સૂત્રાની વળી કંદોરા ને કંકણને શરીરાદિને ભૂષિત કરવાનો, શરીરને શણગારવાનો, સારા કપડાં લટકતા કુંડળને મોતીનો હાર જીરાના હાર મોતીના હાર આપતા નીલમનો હાર નહોતું ભાઈનું શેઠિયા સર હકમીચંદ 70,000 નો હતો, હે 70 લાખ ને 70 લાખ નો ઓહો હા 70 લાખ એ તો કે 70 લાખ નો પછી થયો હતો. આ તો જોયો હતો ગયા સાહેબ ગળામાં 70 લાખ નો મયો 70 લાખ નો ભાઈને પૂછ્યું નાના ભાઈને કીધું અત્યારે કેટલું મળે કે અત્યારે 70 લાખ માં પથરા હતા ઓલા લીલા હા હા જરીના કપડા, જરીની છત્રી, જરીના જોડા, જરીના કપડાના શરીરના રાગને લઈને કંકણને કટી સૂત્ર આ કરી કંદોરા અત્યારે બાઈ કેટલી કંદોરા અમથા નાખ્યા ના લટક તો હારું લાગ્યા ચાંદીનો હોય હોનાનો મોટા દરસ્તો કરી હે મોનાના કરે હે હું ખોજું છે હા શરીરાજીને ભૂષિત કરવાનો શણગારવાનો અભિપ્રાય તે અનુગ્રહ બુદ્ધિ કરે છે ઠીક બોલો નિગ્રહ કરે છે આ અનુગ્રહ કરે છે શરીરાજીને ક્રશ કરવાનો અપવાસાદી તે નિગ્રહ કરે છે અને આ અનુગ્રહ કરે છે પ્રીતિથી આને શરીરને આમ શોભાળું આમ કરવું સવારમાં સ્નાન કરવામાં જોવાના આબુમાં ગોટા મોટા આમ કરતો હોય તો ભૂલી જાય પણ હું છે કોને કરું ચાલે અરીસામાં જોવે ત્યાં આમ વાંદરા જોવે તો તમારે એને બરાબર દેખીને પછી ચાંદો કરવો ને અરીસામાં દેખાય અહીંયા આડો ઉભો થઈ જાય અરીસામાં દેખાય તો વચ ના થાય અહીં પાણી પડે છે જો ને ક્યાંય પાણી નથી પડતું હવામાં ઘણા ચોપડો આવે છે પાણી હોય ને ભગવાન છે અંદર આમ ચોપડા કે ચોપડે શું થતું છે કીધું આવડી છે ત્યાં રહેતું પેલો થાંભલો છે ને આ થાંભલો નહીં ઓલું ત્યાં પાણી રાખે છે હે નંદો દક એનાથી શરીર સારું રહે ઠીક રહે બધી ભ્રમણા બુદ્ધિ છે પેટે ચોપડે આમ કપડું આમ રાખીને આ જોયા કપડું સવારને શું શું કીધું કઈ તો વાત વ્યક્તિના તો તત્વની વાત કરે આવું જેને ખબર નથી કે શું કરું છું શેનું આ ફળ છે હા હે દ્રષ્ટિ વાત છે ઓલાને કીધું ને ઓલા શું બાઈનું નહીં શું કહેવાય એને મેના સુધી એના હાથી એ તો કોઈ પૂરના ઉદય લઈને થાય એને લઈને આનાથી આ થાય માનતા ભ્રમ છે આખું કામ બાપુ હા पूर्वयाल जपन पूर्व अपना उड़वा वाला में दूर का प्रभु दौड़ तू मारे रमत रमवी नथी आ रागनी रमतियों मारे मारे नथी करी हूँ सुधानो स्वादियों चालो सुधाने शोधवा आ हूँ छे विचमा आ हा रागने देशना विकल्पना झेरना प्याला ऊंचा एम ज्ञानी ने विकल्प उठे थे झेरनो प्यालो लागे हम जाऊं खाए गिर भाई पोर भाई मुख्य बात है संत संत भाई हाँ हाँ अभिप्राय की अनुग्रह बुद्धि करे बाबा शरीरों चेतन जड़ है तेमने सुख दुख थतु नहीं आने हूँ सुख आ तो जड़ मटी गए दस्यु कालिक में आठमा दिन में गाथा मूकी को दुखक महात्मा हूँ एनो ये तो एम के अपासादी करे तो जीवने दुख थाय एटले प्रतिकूल थाय तेने मलाते सहन करवाने सहन करे आवा लखाण बता दे दुखक महात्मा को એને દુઃખ થતું છે જણ માટીને અંદરમાં દ્વેષ કરે છે એને દુઃખ છે દ્વેષનું દુઃખ છે બરાબર આવી જેની વાતમાં ઉપમ ભાઈ તેમને સુખ દુઃખ થતું નથી જળને તેમજ તેમને જ્ઞાન નથી શરીરમાં ક્યાં જ્ઞાન છે કે આ કૃષ્ણ છે ના પાતળું પડ્યું છે તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ દ્વેષવશ ઉપવાસાદિ દ્વારા તેમને નિગ્રહ કરવાની ગ્રસ્ત કરવાની બુદ્ધિ કરે છે પાઠમાં છે નહીં નિગ્રહ અનુગ્રહ નિયમ તત્રપિતિ કુર્વતી શરીરમાં નિગ્રહ કરવાનું કરે શરીરને એનું જડ છે એનો એક રજકણ આવે ન જાય એને કંઈક તારા અધિકારની વાત છે સમજાણું કાંઈ શરીરોને નિગ્રહ કરવાની ક્રશ કરવાની બુદ્ધિ કરે છે દ્વેષવશ આ શરીરમાં મેદ વધે જો મેદ વધવા હતું એવી ચીજ ન ખાય તો મેદ ઘટે મોસમીનો રસ લેતો એ મેદ રૂપે કરવું મેં ક્યાં હા મીસું ખાય ને તો જ એને મેદ થાય એવું કંઈક છે ને હા મુસમીના પાણી પણ પડે ને પેશ ઓણવટ નીકળે લ્યો અમારે રાજપાલજીને થયું હતું રાજપાલજી ગુજરી ગયા ને જીવરાજજી નાના છેલ્લે છેલ્લે મુસમી આપી ઊંઠે પાણી નીકળ્યું અહીંથી નાખ્યું નીકળ્યું પાણી મોસમીનું પાણી ના જઠરે નીકળ્યું એની પર્યાયનો ધર્મ છે એ કોણ ભજવે આ નાઈ પચે તો માઉસના કટકા પચે સીધા શિયાળિયાના સસલા નાખ્યા હા 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 એ તો જળની અવસ્થા એને હાથમાં કેમ કરે રોકે રાગવશ તેમને કંકણને કટીસૂત્ર કંદોરા આદિ વળી વિભૂષિત કરી અનુગ્રહ કરવાની બુદ્ધિ કરે અને હારું રાખમાં હારું રાખ હા દેખાવડું રાખવું શોખ શોખ હા હા બૈરાત્માને ધ્યાન છે देनो अभ्यास से ये ऊपर जेनी बुद्धि है એટલે એના ઘટ વધુ ઉપર જેનો આધાર છે બધો એટલે દેહમાં તેને આત્મબુદ્ધિ છે તેથી તેને શરીર આદિ વિશે નિગ્રહ બુદ્ધિ રહેશે પર પદાર્થને ઉપર નિગ્રહ એટલે દ્વેષ કરવો અને અનુગ્રહ એટલે રાગ કરીને સ્વભાવવું એવી બુદ્ધિ રહેશે હા હા પરંતુ અંતરાત્માને ભેદ જ્ઞાન વર્તે છે દેહથી ભિન્ન ચૈતન મૂર્તિ એ તો ચૈતન સ્વરૂપી વસ્તુ છે તે આત્માને શરીર આદિથી અત્યંત ભિન્ન માને છે શરીર વાણી મન એનાથી તો ભગવાન ભિન્ન છે એની સત્તાનું હોવાપણું તો એનાથી ભિન્ન છે પરની સત્તાથી પોતાની સત્તા છે એમ નથી શરીર આદિ વિશે રાગદેશ કે અનુગ્રહની શ્રદ્ધામાં અભાવ હોય છે શરીર આદિને વિશે રાગદેશ કે અનુગ્રહ નિગ્રહ બુદ્ધિનો શ્રદ્ધામાં અભાવ હોય છે અસ્થિરતાને લઈને અસ્થિરતાનો રાગ આવે શરીર આદિ શણગારવાનો રાગ આવે સંકીતિ ચક્રવર્તી 64 હાર પહેરે મોટો આખું શરીર ઠંકા એવો હાર હોય ચોટલો હીરાનો હાર પણ એ તો અસ્થિરતાના રાગનો એક વિકલ્પ છે એથી આને પહેરવું તો ઠીક છે એવું છે ને અભિપ્રાયમાં એમ નથી ઓલામાં એમ છે બનારસી પેલા કે સંકીર્તિને કોઈ ગાળ દે તેની શોભાથી મળ્યું છે એ મળ્યું છે કેમ કે બાપુ માર્ગ એમ છે તું કહેશો ને કે એટલે એને એમ થાય છે કે હા હા આનંદનો નાથ સહજાનંદ પ્રભુ એમાં રાગનું કરવું પરનું છોડવું એ વસ્તુ ક્યાં છે રાગનું ભોગવું એ પણ જ્યાં મુખમાં નથી મુખપણે તો શાંતિ ને આનંદનું ભોગવાનું છે રાગનું ભોગવું છે પણ દ્રષ્ટિને સ્વભાવની અપેક્ષા ગૌણ પણ છે જ્ઞાનની અપેક્ષા તે કાળે દુઃખ ને સુખ બે છે એમ જાણે છે હા હા આવે છે ને નહીં ક્વચિત કશાય મેચકમ પાછળ હા આમ જોવે તો રાગની પરિણતિ દેખાય છે આમ જોવે તો શુદ્ધતા ચૈતન મૂર્તિ મુક્ત દેખાય છે હા આમ જોવે તો ભવનો અપહત રાગ છે પરિભ્રમણનું કારણ છે એ દેખાય છે આમ જોવે તો મુક્ત સ્વરૂપ ભગવાન છે એમ દેખાય છે જ્ઞાન એવી વિવિધતાને જાણતા છતાં હું જાતો નથી આ શું હોય છે કમજોરીને લઈને રાગ હોય છે અને એ મારું પોતાનું વેદન છે સમજાણું કાંઈ પણ એ વેદન દુઃખરૂપ છે અને આત્મા સ્વભાવનું જે જાગૃતિ થઈને થયું એ આનંદનું વેદન સુખરૂપ છે એક સમય બે હોવા છતાં જ્ઞાનીને મૂંઝવણ થતી નથી એમ આવે છે ને પાછળ પ્રશ્ન રચિત કશાય એકમ કશાય મુક્તિ ફરશે છે હા હા આચાર્ય કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે એને ઠેકાણે એમ માને કે દુઃખ જ્ઞાનીને હોય જ નહીં ज्ञाननी अपेक्षा ही दुख नहीं, दृष्टि अपेक्षा ही दुख नहीं, स्वभाव अपेक्षा ही दुख नहीं। एम नहीं मोबाइल ने લઈને છે અસ્થિરતા ને લીધે ચારિત્ર દુઃખને પ્રગટ નથી, વિતરાગતા પ્રગટ જોઈએ તે નથી। વિતરાગ સ્વભાવની દૃષ્ટિ છે, એટલી તે વિતરાગતા દૃષ્ટિની અપેક્ષા છે, અસ્થિરતાની અપેક્ષા રાગ જ્ઞાનીને આવે છે। શરીરાદી શણગારનો રાગ આવે, નાય શણગાર ન્યાલભાઈ માં ધીમો આવે છે, છેલ્લે નાયા હતા ન્યાલ સુધી આવે છે, ચોપડી મારી મરવાની તૈયારી હતી, છેલ્લે સ્નાન કર્યું। હા, એવો વિકલ્પ આવ્યો કે કંઈ આવે છે। હે હા, પ્રસ્તાવ છે ને, વિકલ્પ હોય હા, પણ એને એ દોષ જાણે છે। લાભ માટે આમ કરું છું એમ નહીં, હા કરું છું તો નહીં, પણ થાય છે એ લાભ માટે નહીં। હા 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 બરાબર, અસ્થિરતાને લીધે શરીર વાણી આહાર ને પાણી એને અનુકૂળ કરવાનો રાગ આવે, પણ અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી। હા હા, આજ મીશું બનાવો ભજીયા બનાવો, વિકલ્પ આવે બનાવી શકાય છે એમ માનતો નથી, અને વિકલ્પનું કર્તૃત્વ પણ સ્વીકારતો નથી। હા હા, પૂર્ણાનંદનો નાદ જે આનંદ ગુણનો સમાજ પ્રભુ આત્મા દૃષ્ટિમાં આવ્યું, એને આ વિકલ્પની એક ગુણની કમ પર્યાયની શી કિંમત, એને કિંમત વિનાનો કરીને કાઢી નાખે છે। બરાબર, તેને તે દુઃખ માને છે જે રાગાની ભાવ આવે, મકાન દેવતા બનાવે, ચક્રવર્તી ને લ્યો એમ કે ઠીક છે, આ સમોસણ બનાવે છે ઇન્દ્ર ભગવાનનું સમોસણ બનાવે, પણ એ બનાવ્યું છે મેં એમ નથી કહેતા, કારણ કે મેં જે બનાવ્યું એના પ્રમાણમાં આ તો વિશેષતા પરમી છે સમવસરણની। આ એ તો એ કાળે ભગવાનના પુણ્ય એને લઈને છે આવે છે ને, સમવસરણમાં આવે સ્તુતિ આવે છે। ઇન્દ્રો બનાવે ને વિસ્મય પામે, આ શું બની ગયું, આ કારણ કે એ કાળે એ જ રજકણો એ રીતે બનવાના હતા, એમાં કોણ બનાવે એને। બરાબર, હા હા હા, એ સમોસનની રચનાનો રાગ અને રચનાનો સ્વામી સંકિતી નથી। આ હા કો સમજાણું ખાય, શરીરાદી પર પદાર્થ પ્રત્યે ઉદાસીન હોય છે, એમાં એકતા બુદ્ધિ હોતી નથી। હા હા, हाँ कहीं ये तो कह ठीक है, पासों लोग बूटों से न मोटों Nearvaine nici apasno, nije to bar mi je ovjeno rekla, ba niđun skonka su. Ano mi tu skonka, da li vam li vaj tegni skonka, dos lakno tači pemu, tren lakno, pas lakno, dos lakno. Ulo kje to so? Tomaro. Ramli vaj, ane ulo Chandrikisti, Chandrikan, Chandranan, Chandran, Chandrikan, ja je moj Chandrik. તે અહીંયા શરૂ થતું હતું 25 લાખનું કરવું છે હા મેડમ અંદર બોલશો ને કીધું બે બોલ્યા તો એ ભાઈને નતા ને 25 લાખનું કરવું છે મારે ખર્ચ થશે પૈસા થઈ જશે બોલશો નહીં ત્યાં કીધું 2 લાખનો આપો બહાર ન પાડો અહીંયા જે કલમ 26 લાખનું થઈ ગયું હવા કાંઈ થયું એમ કોણ કરે ને કોણ મૂકે આ હા 26,000 ને 26 લાખનું ખર્ચ કોણ કરે બાપુ હા હા એના પરાવર્તનના પરમાણુ શરીરના અને આના થવાના જે કાળે ત્યાં થાય તે આવે હા વિકલ્પ આવે કે શું કીધું તું જ્ઞાન મુંબઈ વાળાને આવ્યો હતો પેલો કે આપણે કંઈક કરવું એમાં સાંભળ્યું હતું કંઈક નહીં એમાં હતું કે આપણે કંઈક નવું કરવું આપો ત્યારે કંઈક 5 લાખનું 3 લાખનું કરો એમ કંઈક સાંભળ્યું હતું એમાં 3 લાખ ને કંઈક 5 લાખ ઉપજી ગયા 5 લાખ કરોડો થઈ ગયો એવું સાંભળ્યું છે આપણે બહુ ખબર નથી એવું બહુ કહેતો ત્યારે કોઈ 5 લાખનું કરો પછી કે 9 લાખનું કરો પછી તો થઈ ગયું છે આમ કરો નથી અહીંયા અનેક આવે એની પર્યાય આ તે પરમાણુ તે ક્ષેત્રે તે કાળની પર્યાય એની જન્મક્ષમ છે માટે ઉત્પન્ન થાય ભાઈ વસ્તુ તો આમ છે ધર્મીને વિકલ્પ આવે પણ એ વિકલ્પથી બન્યું છે આ એમ માનતો નથી વિકલ્પને આ સ્થિરતાનો દોષ માને છે હા 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 ઘણી વાત મારી ભાઈ વિશેષ અજ્ઞાનીઓ માને છે કે શરીરાશ્રિત ઉપવાસ વ્રત નિયમાથી શરીરને ક્રશ કરતા ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે શરીરાશ્રિત ઉપવાસ માટે છે ને મોક્ષમાં પ્રકાશ આવૃત્તિ ગુજરાતી પૃષ્ઠ 29 અને 344 દેહાશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને તો મીઠા દ્રષ્ટિ છે આવે છે ચિઠ્ઠીમાં નહીં ચિઠ્ઠી આવે દેહાશ્રિત હા 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 ઉપવાસ વ્રત નિયમ આદિ શરીરને ક્રશ કરતા ઇન્દ્રિયોનો નિગ્રહ થાય વિશ્વમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય તેથી રાગદ્વેષ આદિ થતા નથી એમ અજ્ઞાની માને છે હા હા પણ એ માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે શરીર આશ્રિત એકડો છે જો ઉપવાસ કરવા પંચાંગની તપ કરવું અરે મૌન રહેવું હા હા એ તો ભાષાની પર્યાય નહોતી કે મૌન છે એમાં એણે હું મૌન રહ્યું હા હા હું મૌન સંબોલીને જામી શકું વાણીનો કાળ નહોતોય થવાનો માટે મૌન છે તાચક કરવું આમ આમ કોઈ પણ ચીજ ઉપર આમ લક્ષ્મણ ભગવાનની મૂર્તિ કે આમ લક્ષ્મણ Nga bhayata na chadayega. Mood sundar chadayega ta. Mood bhi. Ana dikya asan aprama se. Sama. Morning asan. Jai vichar. Teri to bhog sita chadayega. Chokra sabhi. Teno baap hoto. Ana baap teno baap nusuna. Iya. Maa ka rakh to hame. Bhagat ke hoto bhagat. महाराज ने एक मन का ऊपर ताकत रखा आत्मा नहीं अमीरा नमो ओम का नमो संधान नमो बीजा ऊपर तीजा पर 108 जी रानी वडवान वडवान हाँ अरे यार चीज नहीं खबर ना चीज होती नहीं थी एमा थी हमके ध्यान त्राटक हम लग गया बराबर एकाग्र था माला एक एक मन का कुछ ध्यान रखी ना नमोर ने बोले नमोर इंदान यानी ऐसे मौन रखूं, ताटक करूं, अनेक युग आसनों करवा, आसन लगावा हिंसा विचरण कर जड़ क्रिया होते हैं तेनो संबंध शरीर साथी है शरीर ने हम पनौटी वाली कलाम करूं ये तो बड़ी जड़ नहीं क्रिया से काम खाएंगे खाने होने जाने आवश्यक नहीं ताल का सही नाम रखते काम खाएंगे क्या सूची खाया नहीं खाने होने जाने देह में थी रखूं मौन रखूं मन में ध्यान में रखूं अपान लोग से कुछ किसी क्या ही खबर हमारे अपान हैं? तो सोचते तो कहीं तो नहीं तुम्हें कहीं तुम नहीं और भाई ने पूछना तुम नटू भाई वकील वकील या माया ने बस मोटी उम्र से नानी उम्र से माया इसलिए हम सुनता वकील होता है तुम भी पालिता ना न तुम्हें लेकिन न ठीक है पहले क्या यहाँ के अंदर और इन उम्र से इच्छाएं बड़ी मन तक सूत्र खड़ा जब 5 साल दिन साल हम चंबल ने बनावता शरीर साथी आत्माना साथी नहीं हाँ 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 ये संबंध शरीर साथी है आत्मा साथी कौन हो ये उपवास करवा तब पंचांगनी तब करूं मौन रखूं ताटक करूं ये आसनों लगा हुआ शरीर ना ये बधु खुद क्यों राज्य समझ आत्मा सजन शरीर तो जड़ है तेने सुख दुख होतो नहीं એને સુખ દુઃખ થાય છે સુખ દુઃખ તો આનંદ સ્વરૂપથી વિપરીત પર્યાયમાં જીવને થાય છે હા દેહને બહુ કષ્ટ આપીએ ને તો આપણને નિદ્રા થાય હા હા એક અઠમ કર્યો હોય એમાં એક પોરસી ચડાવે પ્રત્યાપાસનું પાવ पुण्य से तो पाप ज्ञान स्वरूपी भगवान छे एने आन आन एवो विकल्प पण जेमां नथी एनो नथी एमाय नथी एने आ शरीरनो आ करूं आनाथी आ करूं अभिप्राय अभिप्राय मिथ्या है हाँ हाँ તેને સુખ દુઃખ હોતું નથી. અજ્ઞાનીને શરીર સાથે એકતા બુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય તે પોતાની થઈ માને છે. હા, નિરોગ થયો, રોગ થયો. આ ડાક્ટરોને વહેલું શરીરમાં નિરોગતા કરી દેતા છે કે નહીં? દવા બવા કરી ન કરે. આમ કરે તો આમ થાય ને, આમ કરે તો આમ કઈ તો નહોતો એ કઈ માનવા એવું થઈ કઈ નહોતો એવો ભાવ નથી. આમ શરીર આમ કરે તો આમ થાય એવું થોડી ભાવનગરમાં આવ્યું છે ત્યાં આવ્યું છે. અમુક પગલું મુલાબે અહીં તો અમુક અહીંથી રસકો નામ થતા અહીંથી અટકી જાય, પગ ખેંચે ત્યાં એવું આવ્યો થયો ખબર છે ને? હે હા 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 ત્યાં ધૂળી થઈ મટાડે. હા, જળની ક્રિયાનો સંબંધ તો જળ આવે છે, એ હાથમાં મટાડી દે ને. હવે ધૂળે મટતો નથી રોગ, એ તો એની પર્યાયમાં એ પ્રકારમાં હોય ત્યારે દવાના નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત હડે છે ક્યાં અહીંયા ભારે માર્ગ બાપા. આ તો દુનિયાથી નિરાળો માર્ગ છે. શરીરની જે અવસ્થા થાય તે પોતાની થઈ માને, એ તો ભ્રમ છે. હા, શરીર પાતળું પડે તે નાની હું પાતળું મેં કર્યું અને પાતળું થયું, ગ્રસ્તી ગ્રસ્ત કોણ કરે ભાઈ? ભ્રમ છે અજ્ઞાની. અજ્ઞાની મોહ વસાત વસ્ત્રાભૂષણાદિ દ્વારા શરીર ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ કરે છે. શરીર સારું રહે, તેલ ચોપડે છે નહીં, આ બધા શું કહેવાય? હે, માલિશ કહે. મગદળિયા ઉપાડે આમ કરે, અહીં નથી એવું પડે, માંડ માંડ આમ કરે, બહુ મૂકે લોહી ફરતું થાય, દોડે છે અવાર મને એવું તો આમ શરીર રે. એ બધી ભ્રુમણા છે. નવનભાઈ આખું ભ્રમ હોય છે, હવામાં સેવા હોય ને બહુ કામ ન થાય છે, દોડે નોડે ટાળ્યું સિવાય લોહી ફરતું થઈ જાય. ફરે તો એને કારણે ફરે છે, મરી જાય છે. એક જણો મરી ગયો એમાં કરતો જામનગર રૂપાળીના આવું કરતો તે એકદમ શ્વાસ એવો વધી ગયો, મરી ગયો, કસરત કરતા મરી ગયો જામનગરમાં હતો. ફરવા ગયા બગીચા મળી ગયો નહીં? અચ્છા, હે હા ઠાકેના દીકરા દફાનો બેઠા મરી ગયો. એની પૂરી થીતી થવાનો એનો ખાવામાં કરે કોણ, રાખે કોણ? એને ખબર ના પડે કે આ શરીરથી મને છૂટશે, ત્યાં તો બે છૂટી જાય. હા હા હા, શું થયું છે કે ત્યાંથી એટલો ઉપયોગી નો કાળે ન રહે ને. હા હા, રજકણને છૂટવાનો એક સમય છે જે કોણ રાખે? આ શ્વાસને હું લઉં ને દઉં એ ક્રિયા જળની છે, એ શરીરની હારી સંબંધ છે. હા, ક્યાં એકદમ એકૃતિ મેં જોયું છે. આ તો લાઠીમાં હતા એ ત્રિભુવન લોહા ત્રિભુવન વિઠ્ઠલ 위층 시에서다 마침 이나요 미크로니안 아니 비즈니스 크레마 एनालिसिस में माने ये वो हमारे यहां तक मैं पूछूं सही जरूरी हाउ सही हमें कंप्यूटर आम के मारे लोहा लक्ष्मण दे कन्वे और लोहा ने विचन से त्रिभुवन विचन ने है आई त्रिभुवन बापा लांबा पाना था मैं तो आम के माने सा कि श्वास बो न होले ने शरीर घसर न थाय आयु वधे लंबे जिमे जिमे आलो थी आयुष वधे धूड़े वधे शरीर ना राजीला प्रेम आम आम फसाई गया वस्त्रा बड़ा शरीर पर अनुग्रह करे कारण के तेने ब्याजा तने शरीर में तेना आत्मबुद्धि है એટલે તેના પ્રત્યેના રાગના કારણે એવો અનુગ્રહ કરવા ઈચ્છે છે પરંતુ આ પણ તેમનો ભ્રમ છે માટે શરીર વિશે નિગ્રહ અનુગ્રહ બુદ્ધિ કરવી તે અજ્ઞાનતા છે હા महादेवन ने उल्टो पुस्तक नाम में देने में आम के लिए तने वो हंबाड़ी तारो ध्यान रखूं तो छप्पा मायूं तो पुस्तक क्या नहीं आप रामा आमा आत्मधर्म मायूं तो पची चौपड़ी छपा नहीं 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 आई संवाद चेतन ने कहा संवाद है ये कहते हैं आत्मधर्म आयु तो आपने देखा चौपड़ी छापी नहीं बाहर जेना चौपड़ी घनी थी बीजा ने चेतन के मैं बहुत सारी हंबा रखी तेल चुपड़ा हाथन हवे तुम हर आज हमारी निजी स्थिति से छोड़ सो नहीं हमें तो हमारा मारे थे तो तू ढल जाना ही थी बहुत हमारा की रातें आटली निंद्रा लगी हम पग वालवा हम तरू करूं हम कसरतों करवी आहा अरे तारे मैठी आटली मैंने तू करी ये बड़ी मैंने तुम्हारी मफत जाए पगीगार ने असर था करनी मैंने तो करे शरीर नाम रखा सुनवाई ज्यां सुधी शरीर आदि में आत्मबुद्धि थी प्रवृत्ति है ज्यां सुधी संसार है भगवान आत्मा निराओ चीज ये पर पदार्थ में कोतापना बुद्धि प्रवर्ते है त्या संसार है रखड़वा तेना अभावे मुक्ति है ते दर्शावता कहते बासठ स्वबुद्ध्याय यावत ग्रहियात काय बात काय वाचक चेत संत्रयम संसार तावत तेषाम वेदाभ्यास से तो निवृत्ति स्वबुद्धि थी एटले आत्मबुद्धि थी टीका नीचे हाथ लखाण आव्युं ने शरीराश्रय उपासना माटे मोक्ष मार्ग प्रकाशमां 229 344 जो देहाश्रित भर संयम ने पर पोताना माने तो ती विचार दृष्टि छे नीचे नीचे है रेस्पॉन्सिबिलिटी देहाश्रित ने क्रिया ने पोतानी माने क्रिया की बात छोड़ सुपरिणाम था ये प्रतिव्याम, इमोशनल प्रकाश मार्ग છે વ્યાદીની ક્રિયા ચડની એને પોતાના માને આપવા, આ છૂટ્યો અપ્પા નકર્યો પાણીને પીધાને આ કેમ એમાં શુદ્ધ ભાવ થાય એ પોતાનું સહી જાણે છે, શ્રદ્ધામાં માની જાય છે. હા હા સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે, શું ગ્રહણ કરે? ત્રણને, કે આ ત્રયને કાય વાણીને મનના ત્રણ મુજબ દેહને વાણીને મનને. આ મનના પરમાણુ અંદર જુદા છે, વાણી જુદી ચીજ છે, કાયા જુદી ચીજ છે. અને જ્યાં સુધી આત્મા વિશે કાય વાણી મનનો સંબંધ ગ્રહણ કરે, સ્વબુદ્ધિથી આત્મબુદ્ધિથી જ્યાં એને ગ્રહણ કરે, કોને? કાય વાણી મનને. અને આત્મા વિશે કાય વાણીનો સંબંધ ગ્રહણ કરે, એની આમ સંબંધ કરે ને મારા વિશે આ સંબંધ છે, મારામાં છે, સ્વીકાર કરે એવો અર્થ છે ત્યાં સુધી સંસાર છે. આત્મબુદ્ધિથી કાયા વાણીને મનને ગ્રહણ કરે મારા છે ત્યાં સુધી સંસાર છે. અહીં તો મુનિને છઠ્ઠે ગુણ સ્થાને ભરતનો જે શુભ રાગ આવે એ સંસાર છે. હા 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 કેમ કે ઉદય ભાવ છે એ સંસાર છે, સ્વભાવમાં એ સંસાર નથી, એથી ઉદય ભાવને પોતાનો માને એ સંસાર છે, મિથ્યા છે. હા સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી ગ્રહણ કરે શું? મન વચને કાયા, ત્યાં સુધી આત્મા વિશે કાય વાણી મનો સંબંધ ગ્રહણ કરે, સ્વીકારે છે એવો છે. પણ એ કાય વાણી મનના ભેદનો અભ્યાસ થતા રાગથી ભિન્ન ચૈતનનો અભ્યાસ થતા કાયા વાણીને મનનો તો જુદાપણું, અંદરમાં રાગને આ સ્વભાવ ચૈતનની સત્તા શુદ્ધ અને રાગ અશુદ્ધ બેની ભેદ જ્ઞાનની અભ્યાસ તથા ભેદ જ્ઞાનથી આત્માથી કાય વાણી મન ભિન્ન છે એવો ભેદનો અભ્યાસ થતા એટલે ભેદભાવના થતા નિવૃત્તિ મુક્તિ થાય છે. વાણી મન એક બે એકતા બુદ્ધિ સંસાર છે, નિવૃત્ત બુદ્ધિ મોક્ષ છે. હા વિશેષ વિશેષ